ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એમાં પૂછેલું છે માઇક્રોસ્કોપ માટે ન્યુમેરિકલ એપર્ચર તરીકે ઓળખાતું પદ કયું. તો તમને ખબર હશે માઇક્રોસ્કોપ માટે તમે ડી મિનિમમનું સમીકરણ આવું મેળવેલું હતું, 1.22 લેમડા ના છેદમાં 2n સાઇન બીટા. ક્યારે? તો કે ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ લેન્સ માટે, હે કે નહીં? સરસ. જો આના બધાના જે અલગ અલગ શબ્દ છે ને એ હું તમને કહી દઉં. આ જે શબ્દ છે ને ડી મિનિમમ, એને વિભેદન કહેવાય. શું કહેવાય? વિભેદન. ઘણી વખત પૂછે વિભેદન શક્તિ, જેને તમે રિઝોલ્વિંગ પાવર કહી શકો. ખાસ સમજજો, વિભેદન પૂછે અથવા તો વિભેદન શક્તિ પૂછે, બંને અલગ અલગ છે. વિભેદન શક્તિ કે ને, તો તમારે ડી મિનિમમનું વ્યસ્ત મેળવવાનું રહેશે અને એ થશે 2n સાઇન બીટા ના છેદમાં 1.22 લેમડા. રાઈટ? n સાઇન બીટા એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય ન્યુમેરિકલ એપર્ચર. તો એ જે n સાઇન બીટા ટર્મ છે ને, એને જે લોકોએ વ્યાખ્યાયિત કરેલું છે ન્યુમેરિકલ એપર્ચર, એને ઘણી વખત સંખ્યાત્મક ગુણાંક પણ કહે છે. બરાબર? તો આનો આન્સર આવશે n સાઇન બીટા. કદાચ બીજું પૂછે તો ધ્યાન રાખવું, વિભેદન જેમ ઓછું ને એમ માઇક્રોસ્કોપ સારું, વિભેદન શક્તિ જેમ વધારે ને એમ માઇક્રોસ્કોપ સારું. તો વિભેદન શક્તિ વધારે હોવા માટે આ અંશ પણ કેવો હોવો જોઈએ? વધારે. તો જેમ ન્યુમેરિકલ એપર્ચર વધારે ને એમ માઇક્રોસ્કોપ બેસ્ટ કહેવાય. બીજી વાત, જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સાથે અહીંથી ખૂણો બનતો હતો ને, એ ખૂણો બીટા હતો. તો ઘણી વખત તમને ક્વેશ્ચનમાં એન આપી દે, વક્રી ભવનાંક આપી દે, પણ એ લોકો ખૂણો છે ને એ આખો ખૂણો પ્રોવાઈડ કરશે, આ વાળો ખૂણો. માનો કે આ ખૂણો તમને 60 કે, તો બીટા 60 નહીં થાય. વેરી ગુડ. કેટલા થશે? 30 થશે. તો એનું પણ ધ્યાન રાખવું. પણ અત્યારે આવું બધું કંઈ અટકે નથી, સિમ્પલ જ છે. છતાં મેં તમને કીધું કામ લાગશે. પણ અત્યારે આનો આન્સર શું આવે? એન સાઇન બીટા. તો ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર.